नमस्कार मित्रों, स्वागत है आप सबनो हमारे YouTube चैनल में। मित्रों आज ना वरसाद ना समाचार ने बात करिए तो आज आ विस्तारों ने अंदर वरसाद भूका काट से आने मित्रों आ विस्तारों थई जाओ सावधान। तो मित्रों प्री मॉनसून ની એક્ટિવિટી ની હેઠળ વાતાવરણ માં બદલાવ જોવા મળી રહ્યો છે અને મિત્રો આપણે જાણી છે મુજબ અગાઉ એક બે દિવસ જે છે વરસાદ ખાબુક હોવાનું પણ અહેવાલો સામે આવી રહ્યા છે। અરબી સમુદ્ર માંથી દક્ષિણ પશ્ચિમ ના પવનો ફૂંકવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને આ સાથે સાથે મિત્રો ઘણા રાજ્યો ની અંદર વાતાવરણ માં એકાએક પલટો પણ જોવા મળી રહ્યો છે। તો ગુજરાત રાજ્ય ની અંદર પણ અમુક અંશે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજ્યની અંદર મિત્રો આવેલા વાતાવરણમાં એકાએક પલટાને કારણે બદલાવને કારણે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર અને મિત્રો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। હાલની જો મિત્રો આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર વગેરે વિસ્તારોની અંદર મિત્રો અમુક અંશે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર પણ સામાન્ય વરસાદની આગાહી છે। તો કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પ્રી મોન્સૂનની એક્ટિવિટી હેઠળ હાલ વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે તથા અરબી સમુદ્રમાંથી દક્ષિણ પશ્ચિમના પવનો પણ ફૂંકાઈ રહ્યા હોવાનું હાલ અહેવાલો સામે મળી રહ્યા છે અને આ સાથે સાથે ભેજની અસર પણ વર્તાઈ રહી છે। તો મિત્રો બીજી બાજુ આપણે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર પલટો આવવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે સાથે પવનો ફૂંકાયા છે અને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પણ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે। આ ઉપરાંત મિત્રો આગામી 24 કલાક દરમિયાન અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળની અંદર ભારે વરસાદની હાલ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન ફરી વખત વરસાદ જોવા મળે અમુક વિસ્તારોની અંદર। ખાસ કરીને આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની હાલ છૂટોછવાયો વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 14 થી 15 જૂન આસપાસ વરસાદ જોવા મળી શકે છે અને આ વરસાદ જે છે એ સારો વરસાદ પણ જોવા મળશે। તો મિત્રો વરસાદ, વાવાઝોડું અને ચોમાસું 2022ની તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો આપ સૌનો સાથ સહકાર મળવા બદલ ખૂબ ખૂબ આભાર।